જય શ્રી સ્વામિનારાયણ અમારી ગોડ સ્વામિનારાયણ ચરિત્ર ચેનલમાં સ્વાગત છે તો આવા દિવ્ય ચરિત્ર સાંભળવા માટે અમારી અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં આજનું ચરિત્ર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રભુનું પ્રયાણ ધન્ય ધન્ય છપૈયા ધામ ધન્ય ધન્ય છપૈયા ધામ છપૈયા અતિ દિવ્ય ભૂમિ છે ત્યાં પવિત્ર નારાયણ સરોવર છે તેના કિનારે બેસી પ્રભુની લીલાનું શાંત ચિત્તે ધ્યાન કરી તો હૃદય પીગળે છે ભૂમિની અસર મન ઉપર બહુ થાય છે મનમાં આસ્તિક ભાવ જાગે છે એવું લાગે છે કંશા મહારાજ અહીંયા જ બિરાજમાન છે ગારદી જેમ મોટા મણિધર સાપને ડોલાવે મદારીના ઈશારે માકડો નાચે તેમ ઘનશ્યા મહારાજના ઈશારે કાળ માયાદિક ધરથર ધ્રુજતા ફરે છે છપૈયામાં ત્યાં ઓચિંતાનો એક અસુર આવ્યો અનેક પાપીને સાથે લાવે છે છપૈયાને ચારે બાજુ ઘેરી વાળ્યા ધરતીકંપ થવા લાગ્યો જોરદાર પવન ફૂંકાયો ભયંકર અવાજ થાય છે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હવે શું કરવું બધા માણસો ભયભીત થઈ ગયા ધ્રુજવા લાગ્યા કાંઈ સૂજ પડતી નથી ત્યારે ધર્મદેવ કહે છે પ્રભુની પ્રાર્થના કરીએ એ આપણને સહાય કરશે આંખ બંધ કરી ગદગદ કંઠે પ્રભુને પોકારે છે હે પ્રભુ રક્ષા કરો રક્ષા કરો ઘનશ્યામ તુરંત સુદર્શન ચક્રની આજ્ઞા કરી જલ્દી પાપીનો નાશ કરો સર કરતું તેજસ્વી ચક્ર આવ્યું પાપીને છિન્ન ભિન્ન કરી નાખ્યું હાહાકાર કરતા મૃત્યુ પામ્યા જ્યારે અસુર નાશ પામ્યા ત્યારે ઘનશ્યામ મહારાજ ઉપર દેવતાઓએ પુષ્પનો વરસાદ કર્યો બોલો ઘનશ્યામ મહારાજને જય ઉપધ્વ શાંત થઈ ગયો છપૈયાવાસી રાજી થયા આ બધો પ્રતાપ ઘનશ્યામ મહારાજનો છે અસુરના કષ્ટથી સૌને બચાવી લીધા પછી પિતા ધર્મદેવે વિચાર કર્યો છપૈયામાં ઉપધ્વ બહુ થાય છે ચાલો અયોધ્યા જઈએ धर्मभक्ति ये मन धार्यो थाय छे विघ्न अपार माटे छपया मुकी चालो अवध पूर मोझार साधन सर्वे लीधा साथ पोते थया तैयार छपया पूरे थी चालिया लेधा सथे बेकुमाई रे छपैया पुरे थी चालिया लेधा सथे बेकुमाई रे बेगाडामा घर वखरी भरी बीजा बेगाडामा कुटुंब परिवार बैठा आव्या सरियो किनारी हुडी वालो नजिक आयो हुडी मा सामान गोठवी ने બધા बैठा नौका मा ખેવટે ઘનશ્યામ મહારાજને જોયા અને ચિત્ત ચોટી ગયો નિરખી નિરખીને જુએ છે બાળક કેટલો સુંદર અને રૂપાળો છે મેં આવો બાળક ક્યારે જોયો નથી વૃત્તિ અટકી ગઈ હલાસો મારવાનું ભૂલી ગયો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા શંખ ચક્ર ગદા અને પદ્મ પીળું પિતાંબર વૈજયંતી માળા માથે મુંગટ સ્મિત હાસ્ય મુખારવિંદ અલૌકિક દર્શન થયા હે ધર્મદે આજે મારા ભાગ્ય ખુલી ગયા આ તમારા પુત્ર સાક્ષાત પરમેશ્વર છે મારે ભાડું નથી લેવું ભાડાને બદલે મને ઘનશ્યામ રમાડવા આપો કવિ એ પ્રસંગનું કીર્તન ગાય છે ભાંડ ભાંડ भाडू रे नहीं लव होनावेन भाडू 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 रे नहीं लव होनावेन भाडू पाए रे सम्मी रे नहीं लव होनावेन भाडू

તમ મ જાતા આવે ને મને કાંઈ આડુ રે નહીં લવ હું નાવનું ભાડું 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 ભાડુ રે નહીં લવ હું નાવનું ભાડું ખેવટ આનંદથી બાલ ઘનશ્યામને રમાડે છે ખેવટ કહે છે આજે મારા મનોરથ પૂરા થાય છે ધન્ય ઘડી ધન્ય અવસર આજે આત્માને પરમાત્માનું મિલન થયું પ્રાર્થના કરતા કહે છે હે પ્રભુ હું તમને સરયું પાર કરાવી આપીશ તમે મને ભવસાગરથી પાર કરાવજો ચોર્યાસી લાખ યોનીમાં ભટકી ભટકીને થાકી ગયો છો કાંઈક દયા કરજો જન્મ મરણથી બચાવી લેજો બાલઘનશ્વા મનોમન વચન આપ્યું હું કોઈનો ભાર રાખતો નથી વ્યાજ સહિત આપી દઉં છું અંતકાળે હું તમને ચોક્કસ મારા ધામમાં તેડી જઈશ અનેક જીવાત્માને મોક્ષનું દાન આપતા શ્રીહરિએ અયોધ્યામાં નિવાસ કર્યો છે તો મિત્રો આ ચરિત્ર પરથી આપણને શું શીખ મળે જે રીતે ખેવટે પ્રભુને ઓળખી લીધા જન્મ મરણ સુધારી લીધું તેમ આપણે પણ પ્રભુનું ભજન કરી છેલ્લો જન્મ કરી લેવો જય શ્રી સ્વામિનારાયણ